દેશમાં કોરોના વાયરસની મહામારીને લઈ તમામ જગ્યાએ 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. તો લોકોને કારણ વગર ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના અનેક ઉદ્યોગકારો સરકારના નિયમનો ઉલાડિયો કરતા સામે આવ્યા છે. વાત કરીએ જેતપુરની, તો જેતપુરના સાડી પ્રિન્ટિંગ અને કાપડ પ્રોસેસ હાઉસ હજુ ધમધમી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે મુજબ જેતપુર શહેરમાં સાડી ઉદ્યોગ અને કાપડ પ્રોસેસ હાઉસ બંધ થવા જોઈએ, પરંતુ શહેરમાં ઘણી ફેક્ટરીઓ હજુ ચાલુ છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ સાથે સંયુક્ત 2 જેટલા સાડીના કારખાના અને 3 કાપડ પ્રોસેસ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સાડી ફિનિશિંગ કરવાના કારખાનામાં 30-35 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા, તો સાડીના પ્રોસેસ હાઉસમાં 50 જેટલા કારીગરો કામ કરતા જોવા મળ્યા હતા. ત્યારે મામલતદાર અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા આ કારખાનેદારો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ મામલતદાર સાહેબની કચેરી ખાતે સૂચનાથી જીપીસીબીના સ્ટાફ તથા પોલીસના સ્ટાફ સાથે ધોરાજી રોડ ખાતે આવેલ રામેશ્વર પ્રિન્ટ તથા ચાપરાજપુર ખાતે આવેલ જોન્સન પ્રોસેસરમાં ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે તથા જયશ્રીમાં પણ હાથ ધરેલ છે, પણ ત્યાં કોઈ પણ ગેરકાયદેસર તે પ્રોસેસિંગ યુનિટ બંધ હતું. કુલ 4-5 કારખાનામાં, એમાં એક ધોરાજી રોડ ખાતે આવેલ રામેશ્વર પ્રિન્ટ, પછી ચાપરાજપુર રોડ ખાતે આવેલ જોન્સન પ્રોસેસર, જયશ્રી અને ગાયત્રી પ્રોસેસિંગ. બાળમજૂરનું કશું જાણવા મળ્યું નથી. આજે પોલીસ પછી ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ સાથે અમે કારખાના ચેક કર્યા છે. એમાં એક કામધેનુ અને મોનાર્થ પ્રોસેસર બંને ચાલુ જોવા મળેલ છે. તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને પોલીસ દ્વારા એના સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવશે. એટલે અત્યારે તો આપણે જે ઘણા યુનિટો મોટાભાગે બંધ જ જોવા મળે છે, જે ચાલુ હોય એ સામે સતત તપાસ કરીને ધોરણસરના પગલાં લેવામાં આવશે.